નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. આજે આપણે આજના વિડીયોની વાત કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે માદા પ્રજનન તંત્રનો મુખ્ય અંગ અને સહાયક અંગ એની વાત કરી ચૂક્યા છીએ. હવે આજનો વિડીયો શું છે? તો આજનો વિડીયો એ સ્તન ગ્રંથિની વાત કરવાની છે. મિત્રો, આ સ્તન ગ્રંથિ એની હાજરીના કારણે જ આપણે બધા સસ્તન સમુદાયમાં મુકાયેલા છીએ. એટલે કે દરેકે દરેક સસ્તનની એક લાક્ષણિકતા છે. એટલે કે બધા જ માદા સસ્તનની લાક્ષણિકતા કઈ છે? સ્તન ગ્રંથિ. પણ હા, તમને એક વાત યાદ રાખજો કે અહીં સ્તન ગ્રંથિ તે નરમાં પણ હોય છે અને સ્તન ગ્રંથિ એ માદામાં પણ હોય છે. પણ હા, નરમાં જે સ્તન ગ્રંથિ છે તે અલ્પ વિકસિત છે, જ્યારે માદામાં જે સ્તન ગ્રંથિ છે તે સુવિકસિત છે. મિત્રો, આ સ્તન ગ્રંથિ શાની બનેલી છે? તો સ્તન ગ્રંથિ એ બે વસ્તુની બનેલી છે. નંબર એક, સ્તન ગ્રંથિ એ ગ્રંથિમય પેશીની, અને નંબર બે, સ્તન ગ્રંથિ એ ચરબી એટલે કે મેદની. એટલે કે માદા પ્રજનન તંત્રમાં જે સ્તન ગ્રંથિ છે તેમાં ગ્રંથિમય પેશી પણ હોય છે અને ચરબી પણ હોય છે. સ્તન ગ્રંથિની સંખ્યા છે એક જોડ. હવે મિત્રો, આપણને પ્રશ્ન થાય કે આ સ્તન ગ્રંથિની ભૂમિકા શું છે? તો આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ બાળક જન્મે એટલે એને પોષણક્ષમ આહારની જરૂર પડે, અને એ માતાનું દૂધ છે. તો આ દૂધ એ સ્તન ગ્રંથિમાં ઉત્પન્ન પણ થાય છે અને બાળકને આહાર તરીકે પ્રાપ્ત પણ થાય છે. તો આ દૂધ કઈ રીતે પ્રાપ્ત થાય? તો એ સમજવા માટે આપણે અહીં સ્તન ગ્રંથિની આંતરિક રચનાનો અભ્યાસ કરવો પડશે. તો ચલો મિત્રો, તો આ આંતરિક રચના આપણે આગળ વધારીએ. તો દરેક સ્તન ગ્રંથિમાં ગ્રંથિમય પેશી હોય છે, આપણે વાત કરેલી છે, અને પ્રત્યેક ગ્રંથિમય પેશીમાં 15-20 જેટલા સ્તન ખંડો હોય છે. તો ચલો મિત્રો, અહીં આ જ વસ્તુને આપણે અહીંયા આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે આ સ્તન ગ્રંથિની એક આકૃતિ તમારી સામે મેં રજૂ કરેલી છે, તમે એ આકૃતિ જોઈ શકો છો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ આકૃતિ છે સ્તન ગ્રંથિની આકૃતિ છે. આ સ્તન ગ્રંથિની આકૃતિમાં આપણે વાત કરી હતી કે એની જે ગ્રંથિમય પેશી છે એની પાસે સ્તન ખંડો હોય છે. તો તમે જોઈ શકો છો આ સ્તન ખંડો છે. આમ પ્રત્યેક સ્તન ખંડોની અંદર નાના નાના કોષોનો સમૂહ હોય છે અને એ સમૂહને કહેવામાં આવે છે સ્તન કુપિકા. તો ચલો આ જ વસ્તુ આપણે આગળ વધારીએ અને જોઈએ. તો જોઈ શકો છો મિત્રો કે આ સ્તન ગ્રંથિ છે, સ્તન ગ્રંથિમય વાત કરી હતી એમ ચરબી અને ગ્રંથિમય પેશીની બનેલી છે, અને એ ગ્રંથિમય પેશીમાં સ્તન ખંડો હોય છે. સ્તન ખંડો એ કુપિકાથી બનેલા હોય છે, જેને સ્તન કુપિકા કહે છે. હવે આ જે સ્તન કુપિકા છે એ હકીકતમાં સ્તન ગ્રંથિના કોષો જ છે. એ કોષો શું કામ કરે છે? એ કોષોનું નામ શું કીધું મેં? સ્તન કુપિકા. વેરી ગુડ. તો એ કોષોનું નામ છે સ્તન કુપિકા. એ શું કામ કરે છે? તો દૂધનો સ્ત્રાવ કરે છે, દૂધનું નિર્માણ કરે છે, અને એ દૂધનું નિર્માણ કરી એ કોષોના જ પોલાણમાં એ દૂધ પહેલાં સંગ્રહ પામે છે, એટલે કે કુપિકાના કોષોમાં જ સંગ્રહ પામશે. હવે આ પ્રત્યેક સ્તન કુપિકા એટલે કે કોષો છે એ સ્તન નળીમાં ખુલે છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો આ છે સ્તન નળી. આ સ્તન નળીઓનો સમૂહ એને કહેવામાં આવે છે સ્તન વાહિની. તો ચલો મિત્રો, આપણે સ્તન વાહિની સુધી પહોંચ્યા. હવે આ સ્તન વાહિનીનો સમૂહ એને કહેવામાં આવે છે સ્તન તુંબિકા. તો ચલો મિત્રો, સ્તન વાહિનીના સમૂહને કહેવામાં આવે છે સ્તન તુંબિકા. તો ચલો, આકૃતિમાં સ્તન તુંબિકા ક્યાં છે? તો અહીંયા તમે જોઈ શકો છો આ છે સ્તન તુંબિકા. તો અહીંયા એક સિરીઝ યાદ રાખજો. ચલો વિદ્યાર્થી મિત્રો, એક વખતે ફરીથી એ સિરીઝની આપણે વાત કરી લઈએ. તો ચલો મિત્રો, જવાબ આપો કે ગ્રંથિમય પેશીના ખંડોને શું કહેવામાં આવે છે? તો ગ્રંથિમય પેશીના ખંડોને સ્તન ખંડ કહેવામાં આવે છે. વેરી ગુડ. તો આકૃતિમાં અહીંયા સ્તન ખંડો ક્યાં છે? તો આયર્યા. ચલો, પ્રત્યેક સ્તન ખંડ સના બનેલા હોય છે? તો કુપિકાના બનેલા હોય છે. તો આકૃતિમાં કુપિકા ક્યાં છે? તો કુપિકા છે. ચલો મિત્રો, દૂધનું નિર્માણ કોને કર્યું?
વેરી ગુડ. તો સ્તન કૂપિકાએ કર્યું. નિર્માણ કર્યા પછી દૂધ ક્યાં સંગ્રહ પામ્યું? તો કૂપિકાના જે પોલાણ છે એમાં જ સંગ્રહ પામે છે. હવે સંગ્રહ પામ્યા પછી એ દૂધ ક્યાં જશે? તો કૂપિકામાંથી નીકળતી નલિકા, એટલે કે સ્તન નલિકામાં જશે. એટલે બધું જ દૂધ એ સ્તન નલિકામાં જાય છે. તો ચલો, કૂપિકા એ સ્તન નલિકામાં ખુલે છે એટલે બધું જ દૂધ સ્તન નલિકામાં જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્તન નલિકાના સમૂહને શું કહેવામાં આવે છે? તો સ્તન વાહિની કહેવામાં આવે છે. અને આ સ્તન વાહિનીના સમૂહને સ્તન તુંબિકા કહે છે. મિત્રો, આ જે સ્તન તુંબિકા છે એ ફૂલેલો ભાગ છે. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે સ્તન તુંબિકા છે એ દુગ્ધ નળી સાથે જોડાય છે અને સીધી નિપલમાં ખુલે છે. એટલે કે બાળક જ્યારે માતાનું નિપલ પોતાના મુખમાં ગ્રહણ કરી અને જ્યારે એને દૂધ મેળવવાનો પ્રયત્ન કરે છે ત્યારે નિપલ દ્વારા બધું જ દૂધ ખેંચાય છે જે બાળકના શરીરમાં જાય છે. આમ દૂધનું શોષણ કરવા માટે સ્તન તુંબિકા અને દુગ્ધ વાહિની જોડાય તો જ દૂધનું શોષણ શક્ય બને છે. તો ચલો મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. આ જ વસ્તુ આપણે બીજી સ્લાઇડમાં જોઈએ. તો જો મિત્રો, એ જ વસ્તુ આપણે બીજી સ્લાઇડમાં જોઈએ. ચલો હું સીધા તમને ક્વેશ્ચન કરીશ, તમારે આન્સર આપવાના છે. ચલો વિદ્યાર્થી મિત્રો, સ્તન ગ્રંથિ શાની શાની બનેલી છે? વેરી ગુડ. તો સ્તન ગ્રંથિ એ ગ્રંથિમય પેશી અને ચરબીની બનેલી છે. તો ચલો, તમે જાણી ગયા છો કે સ્તન ગ્રંથિ એ શાની બનેલી છે? તો સ્તન ગ્રંથિ એ ગ્રંથિમય પેશી અને ચરબીની બનેલી છે. તો અહીંયા આગળ વાત કોની કરવાની છે આપણે? ગ્રંથિમય પેશીની. તો ચલો, ગ્રંથિમય પેશીની અંદર જે ખંડો આવેલા છે તે ખંડોને શું કહેવામાં આવે છે? વેરી ગુડ, સ્તન ખંડ કહે છે. સ્તન ખંડના કોષોનું નામ શું છે? વેરી ગુડ, તેનું નામ છે કૂપિકા. કૂપિકા શું કામ કરે છે? દૂધનો સ્ત્રાવ કરે છે. તો ચલો, આટલે સુધીનું રિવિઝન તમને ખ્યાલ આવી ગયો હશે. હવે કૂપિકાના પોલાણમાં દૂધનો સંગ્રહ થયો. હવે એ દૂધ બધું કઈ નલિકામાં જશે? વેરી ગુડ, સ્તન નલિકામાં જશે. ચલો, સ્તન નલિકા ભેગી મળી અને કઈ વાહિની બનાવે છે? સ્તન વાહિની બનાવે છે. અને આ સ્તન વાહિની ભેગી મળી અને શું બનાવે છે? સ્તન તુંબિકા બનાવે છે. મિત્રો, આ સ્તન તુંબિકા એ કઈ વાહિની સાથે જોડાય છે? તે દુગ્ધ વાહિની સાથે જોડાય છે. તો આ રીતે દુગ્ધ વાહિની નિપલમાં જશે અને નિપલ દ્વારા દૂધનું શોષણ કરવામાં આવશે. તો ચલો મિત્રો, તમે સમજી ગયા છો. તો અહીં આ વર્ણનની સાથે સાથે ટેક્સ્ટબુકની આકૃતિ પણ પોતાની પાસે રાખજો કે જેથી તમને પૂરતી માહિતી સારી રીતે સમજવામાં અનુકૂળતા રહે. ધન્યવાદ.